પર તમે જે બિસ્માર રસ્તાના દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય રોડના નહીં, પરંતુ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના છે, જેનું કામ એક બે વર્ષથી નહીં પરંતુ છેલ્લા 9 વર્ષથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે અને ક્યારે પૂરું થશે તે કહેવું પણ મુશ્કેલ છે. પરંતુ આ કામગીરીને કારણે ઠેર ઠેર ડાયવર્ઝનો મુકાયા છે, જેની હાલત બિસ્માર છે. તો અનેક જગ્યાઓ ઉપર રસ્તાનું કામ પણ થયું નથી, જેના કારણે હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને વાહન ચાલકો પરેશાન છે. 10 વર્ષથી આ રોડનું કામ ચાલુ છે, હજી રોડ અડધો નથી બન્યો. ચારે બાજુ ડ્રાઈવર્ઝન અને ખાડાને ખપચાર છે, ને જેટલો રોડ બન્યો છે એ ફાટી ગયો છે. રોડને મોટી મોટી તિરાડો પડી છે, રોડનું કામ એકદમ નબળું બન્યું છે. અને કોડીનાર બાયપાસથી લઈને દેવળી સાસેટ કેવી સુધીનો જે રોડ છે એ પૂરતો બનવો જોઈએ, એને બદલે 30 મીટરમાં બનાવ્યો છે એ લોકોએ. સાઈડમાં ગટર કે ડ્રાઈવર્ઝન આપ્યું નથી. પૃથ્વી પેટ્રોલ પંપની બાજુમાં એક નાળું બાકી છે, એ નાળું હજી બન્યું નથી. ચોમાસાને 15 દિવસ બાકી છે ને આજની તારીખે નાળાનું કામ થયું નથી, ને એના કારણે 40 થી 45 વીઘા જમીન ડૂબમાં જાય એમ છે. આની તકેદારી લઈ અને જ્યાં જ્યાં જે રસ્તા ક્રોસ થાય છે ત્યાં જો વ્યવસ્થિત આયોજન કરવામાં નહીં આવે તો મોટી ખુવારી થવાનો ભય રહેલો છે. કોઈ પ્લાનિંગથી ડાયવર્ઝનો કરવામાં આવ્યા નથી અને ડાયવર્ઝનના કોઈ ચિહ્નો પણ બતાવવામાં આવ્યા નથી, જેના કારણે વાહન ચાલકોને મોટી મુશ્કેલી થાય છે. મહત્વની વાત તો એ છે કે ગુજરાતમાં 3-3 મુખ્યમંત્રી બદલાઈ ગયા છે, પરંતુ આજ દિન સુધી નેશનલ હાઈવેનું કામ પૂરું નથી થયું, તેમજ નેશનલ હાઈવેના નિયમોને નેવે મૂકીને કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. હાલની તકે સ્થિતિ એવી છે કે રાત્રિના સમય એક જ પટ્ટી પર વાહનો સામસામે આવતા હોવાથી અવારનવાર અકસ્માતોની ઘટનામાં પણ વધારો થયો છે. તેવામાં યોગ્ય અધિકારીની નિમણૂક કરી વહેલી તકે હાઈવેનું કામ પૂર્ણ કરાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. હાઈવે ઓથોરિટીનું કામ લગભગ 10 વર્ષથી ચાલુ છે, આ મારી વાડી છે. આ નાળાનું પુલનું કામ છે એ નજીક બન્યું નથી, સોમાહું નજીક આવી રહ્યું છે. સોમાહું નજીક આવ્યું છે, પાણી ક્યાં જશે? આ કેટલા સમયથી છે? હા, સમયથી 10 વર્ષથી કામ ચાલુ છે રોડનું તો, પણ જૂન મહિનામાં સોમાસું બેઠે 15 દિવસ આડા છે. નાવ ન બને તો આ જમીન ડૂબમાં આવી જાય, બધી જવાબદારી કોણ? હાઈવે ઓથોરિટી લેશે શું? રોડ નું કામ ક્યાંય નીતિ નિયમ પ્રમાણે થતું હોય એવું અમને ક્યાંય લાગતું નથી. રોડ ઉપર અનેક જગ્યાએ ડ્રાઈવરજનો આવે છે અને ડ્રાઈવરજનમાં નીતિ નિયમ પ્રમાણે પેવર રોડ કરવાના હોય છે, આવું હોય ત્યાં પાણી છાંટવાનું હોય છે, પણ ક્યાંય પાણી છાંટાતું નથી, ક્યાંય પેવર રોડ નથી. દિશા સૂચક બોર્ડ મારવાના હોય છે તો ક્યાંય દિશા સૂચક બોર્ડ નથી. ડ્રાઈવરજન આવતું હોય એના 500 મીટર 200 મીટર બોર્ડ લખવાના આવે છે કે અહીંયા આગળ ડ્રાઈવરજન છે, પરંતુ ક્યાંય પણ તમે જશો તો રોડ ઉપર ક્યાંય પણ ડ્રાઈવરજનના નિશાનો આપેલા નથી. પરિણામે સતત અકસ્માતના ભય રહે છે. કોડીનાર ઉના હાઈવે રોડ ઉપર અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. સરકાર વિકાસની વાતો ખૂબ કરે છે, પરંતુ વિકાસના હાઈવેનું કામ 9-9 વર્ષથી પૂરું ન થાય અને સરકાર તે દિશામાં કોઈ પગલાં ન ભરે તો સ્વાભાવિક રીતે સવાલો ઉઠવાના. તેવામાં આ ગોકળગાય ગતિએ ચાલતા હાઈવેનું કામ ક્યારે પૂરું થાય છે અને ક્યારે લોકો રાહતનો શ્વાસ લે છે તે જોવું રહ્યું. રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ.